તરફ દાહોદની માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે. માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ. લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ થયા. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા. એક મહિનામાં ત્રીજી વાર લોકોને કોઝવે પરથી પસાર થવું પડ્યું. અરવલ્લી પંથકમાં મેઘરાજાની સટાસટી, રોડ પર વહેતા થયા પાણી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અરવલ્લી પંથકમાં પણ સવારથી ધંધાધાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા રોડ પાણી પાણી થયા હતા. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડતા રોડ પર ચળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાતા લોકો ફસાયા. વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થયા. વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી થઈ હતી. આ તરફ મહેસાણા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ મહેસાણામાં વરસાદે એન્ટ્રી મારી. મહેસાણા, ઊંઝા, મોઢેરા સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. પાટણ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો. પાટણ, કમલીવાડા, રૂની સહિત પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. ભાવનગરમાં ઓછો વરસાદથી ડેમો 50% જ ભરાયા છે. એક તરફ રાજ્યભરના ડેમો છલોછલ થઈ રહ્યા છે. પાણીની પુષ્કળ આવકથી ડેમોમાં પાણીની જાહો ચલાલી જોવા મળી રહી છે. બીજી બાજુ ભાવનગરના ડેમો 50% પણ ભરાયા નથી. ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, જેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના 4 ડેમ આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે. જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંગોળા ડેમ 51%, બગટ ડેમ 68% જેટલા જ ભરાયેલા છે. શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી. જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવાડ, હમીરપરા, હાણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ગત વર્ષે 29 જુલાઈ 2023 રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંગોળા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. જો કે ખોડિયાર ડેમ 100% ભરાયેલો છે, જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભડા ડેમ ચાલુ વર્ષે 100% ભરાઈ ચૂક્યા છે. ભરૂચ અને સુરતમાં બવાલ બાદ અજંપા પરિશ્રાંતિ ગણેશ પંડાલ પોલીસ છાવણીમાં ફેરવાયા. ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબુમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાના ઘર પાસે તોરણ નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા. પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના થાળે ધાડા ઉતારી દેવામાં આવ્યા. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા અશાંતિ ફેલાવવાના આરોપમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. લઘુમતી સમાજની 2 મહિલાઓએ 2 બાળકોને દુકાનમાં લાવી હતી અને બંને બાળકોએ પ્રતિમાને ખંડિત કરી હતી, જેના કારણે દુકાનદારને 60,000નું નુકસાન થયું હતું. તો બીજી તરફ સુરતના મોટા ગણેશ મંડળો પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભય છે. શહેરના કોટ વિસ્તારમાં મોટા આયોજકો સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી છે, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. કચ્છમાં ભેદી રોગથી ટપોટપ 16ના મોત, 2 મંત્રીના કચ્છમાં થામા. કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે આ ભેદી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી, જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આપ્યું. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પુના અને GBRC મોકલાયેલ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી, સાથે લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. તો વહીવટી તંત્રને રોગ અટકાયતથી પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા. ગામડાઓમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા, દવા છંટકાવ કરી પોતાની કામગીરી તપાસવાની વાત થઈ છે. ત્યારે સાંદ્રો ગામે 12 વર્ષના બાળકનું મોત થતા પરિવારે પ્રશાસન પર રોષ ઠાલવ્યો. લખપતમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું કહ્યું.
સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી, લોકોએ ચલાવી જમરૂખની લૂંટ. શાકભાજી ભરેલી ટ્રક, દૂધ ભરેલી ટ્રક કે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યાનું તો બહુ સાંભળ્યું હશે, પરંતુ સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પૂરપાટ જતી ટ્રક પલટી જતા રોડ પર ફ્રૂટની રેલમ છેલ થઈ હતી. સુરતના માંગરોડના સાવા પાટિયા પાસે ફ્રૂટ ભરીને ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર ગોથા મારી ગઈ હતી, જેથી ટ્રકમાં ભરેલા જમરૂખ રોડ પર વિખેરાયા હતા. રોડ પર જમરૂખની રેલમ છેલ થઈ હતી. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ ફ્રૂટની લૂંટ મચાવી હતી. જેના હાથમાં જે આવ્યું હોય તે લઈને જમરૂખની લૂંટ કરી. સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે સ્થળ પર જઈને અકસ્માત ગ્રસ્ત ટ્રકને હાઈવેની સાઈડ ખસેડી. રાજકોટમાં 8 માસ પહેલા લીધેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ, સદનસીબે જાનહાની નહીં. ફરી એક વખત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી. રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો. કોઠારિયા રોડ પર સનાતન પાર્કમાં આ ઘટના બની. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ. TVS કંપનીની ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી. બ્લાસ્ટ થવાના લીધે ઘરની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ. ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું. આ ઈ બાઇક 8 મહિના પહેલા જ લેવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી બાજુ કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતો હોવાનો આક્ષેપ મુકાયો છે. વિરમગામમાં વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું. તંત્રના પાપે સરકારી અનાજ પલળ્યું છે. જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. અદ્રશ્યો જુઓ, વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે. વિરમગામમાં સરકારી ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળ્યો. વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર રાખી હતી. વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો છે. ત્યારે 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ગોડાઉનમાં ઘૂસ્યા હતા. આ પાણી ડાંગરના જથ્થામાં ફરી વળતા લાખોની કિંમતનો સરકારી ડાંગર બગડ્યો. ડાંગર પલટી જતા નુકસાન થયું. ડાંગર પલટી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરાઈ. પાલનપુરમાં બ્રિજની કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી છે. બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ વચ્ચે પાલનપુરમાં ગંભીર બેદરકારી સામે આવી. પાલનપુરમાં બ્રિજની કામગીરી દરમિયાન જોખમી રીતે લોકો કામ કરતા નજરે પડ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાલનપુરમાં રેલવે ટ્રેક નજીક જ 70 મીટર ઊંચાઈએ કોઈ પણ જાતના સેફ્ટી ઉપકરણ વિના શ્રમિકોના જીવના જોખમે ચાલી રહ્યું છે કામ. કોઈ સેફ્ટી વગર જ કામ કરી રહ્યા છે લોકો. 70 મીટરની ઊંચાઈ પર કોઈ પણ ડર વગર મજૂરો કામ કરી રહ્યા છે. આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? 11 માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાયી થતા 2 યુવકોના મોત નિપજ્યા હતા. કોન્ટ્રાક્ટર આવી ગંભીર બેદરકારી દાખવતો હોવા છતાં પણ તંત્ર કોન્ટ્રાક્ટરને ચાવરતા હોવાની ચર્ચાઓ. ઈડર અને છોટાઉદેપુરમાં દીપડાનો આતંક, લોકોમાં ફફડાટ જોવા મળ્યો. સાબરકાંઠાના ઈડરમાં દીપડાએ ઘૂસીને ધમપછાડા કરતા ફફડાટ ફેલાયો છે. ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મેલ પાસે દીપડો આવી ચડ્યો હતો.